हे फूल गजरो रे मारो हार गजरो, फूल गजरो रे मारो हार गजरो, हे गुथी देवाल मिया मारो हीर गजरो, हे गुथी देवाल मिया मारो हार गजरो। सुडोसी मा अत्यारे त्यार मा भुंगरू चालू करी दीधू से, ફૂલ ગજરો ને હાર ગજરો ને શું હજી ગુથાવો છે? હા ગુથાવો છે, શે કોઈ ધ્યાનમાં? હે હાચું ડોસીમાં? હવે હાચુંની દીકરી થામા અને છાની માનીની બેસ, હવે મારી ઉંમર હામું તો જો, મારે ક્યાં ગજરો ગુથાવીને જવું છે? અરે ડોસીમાં, આ તો તમે ગીત ગાતા હતા ને એટલે મેં કીધું, હવે ગીત ગાવા વાળીની થામા અને છાની માનીની બેસ, અને હા તમારો બાપ રીતશે કાંઈ તમારી? અને આમ હામું બેહીને મેંડીસો બોથો વળાવા, જા આમ ઘરમાં મેર અને માથે ઓઢીને આવું, મારી દીકરીઓને મર્યાદા જેવું કાંઈ તો છે જ નહીં ને? લ્યો કરો વાત, હો ઉંદર ખાઈને મીની બેન પાટે બેઠા છે અને પાછા અત્યારે મર્યાદાની વાત કરે છે, હવા મૂંગીની માર આમ તમારા બાપ અમે કાંઈ તમારા જેમાં ફતવા નથી કર્યા, અમારા સમયમાં તો સાસુ ઘરે હોય ને તો ખાટલે પણ નહોતું બેહાતું, અને પોતાનો ધણી ઘરે હોય ને તો આ છૂટાવાર રાખવાની તો વાત દૂર છે, તો આમ ખુલ્લું મોઢું પણ નહોતું રખાતું, કાયમ ઘૂમટો તાણીને જ કામ કરવું પડતું, એ બધા જમાના જતા રહ્યા સાસુમાં, અત્યારે તમે કહો ને એમ હાલે જ નહીં, અને જો અત્યારે દાબમાં રાખવાની વાત કરો ને એટલે તરત થઈ જાય પિયર ભેગ્યું, હા તે પિયર ભેગ્યું થઈ જાવો ને તો હાંજે લઈ આવી બીજી, હા એ તો વાતું થાય બાકી કાંઈ ન થાય, આ એક લાવ્યા ને તો હજી પરસેવો હુકાણો નથી અને પાછા બીજી લાવવાની વાત કરો છો, એ બધું તારે નો જોવાનું હોય, હા તે બીજું કોણ જોવે, મારે જ જોવાનું હોય ને, તમે તો આ ખાઈ પી ઉતરાશો, અમારે તો હજુ ઘણું બાકી છે, એટલે જાતી ઉમરે કરતા હોય ને એ જ કરાય, હવે આ તો જો મારા બેટાની, હું તારી સાસુ સાવ કે તું મારી સાસુ છો, એ બધું તમારે સમજવાનું હોય, બાકી આમાં કાંઈ ફેરફાર નહીં થાય, એટલે છે ને ખોટું બહુ બકબક નહીં કરવાનું, લે એક તો મર્યાદામાં રહેવું નહીં અને પાછી મને જ ધમકી આપવાની, અને ધમકી ન કહેવાય હાચું કહું છું, અને હાચું કીશું ને એટલે વળ આવશે, વળ મને નહીં પણ તને આવે છે, બાકી જો અહીંયા રહેવું હોય તો મર્યાદામાં જ રહેવાનું, બાકી મને નથી પોહાતું, હા તે ન પોહાતું હોય ને તો જતું રહેવાય, બાકી આમાં તો કાંઈ જ ફેરફાર નહીં થાય, જેથી હું ન રહું પણ તને કાઢું, સપના જોવો હજી નહીં ભટકાણી હોય, હા હવે આ તો જો મારા બેટાને પોતાની જાતને હું સમજાશે ને એ જ નથી સમજાતું, આવ્યું નથી આ પગલા પડે ને ત્યાં ખાવા લોટ ન રે, કા દાદીમાં શું થયું? શું થાય, ગઈ ભેંસ પાણીમાં, હવે આ તારી દેરાણીને કંઈક સમજાય ને કરી દઈશ પિયર ભેગી, લઈ જગતામાં થોડુંક તેર રેડી દઉં એટલે મારું કામ થઈ જાય, અરે દાદીમાં તમે એની શું લેવા વાત કરો છો, જેને બાપના ન વાળ્યા હોય એ બાવાના કેમ વાળે, હે દાદીમાં આના પહેલાં એની હગાઈ બીજે કરી હતી એ શું લેવા તૂટી ગયું હોય, એનો બાપ તો એમ કહેતો હતો કે છોકરો દારૂ પીતો હતો એટલે સગાઈ તોડી નાખી, અરે દાદીમાં આ વાત તો હાવ ખોટી છે, એ બિચારા તો બધાય ગોરી ગાય જેવા છે, પણ દાદીમાં આનો જેટલો બધો ઉપાડો હતો ને કે સામેવાળાએ તો સામેથીને જ હગાઈ તોડી નાખી, હા તું હાચું લે, અને આમે આવ્યું ના જ્યાં પગલા પડે ને ત્યાં હારા વાટ તો રે નહીં, હા તે એટલે જ કહું છું દાદીમાં, આવ્યું ને તો નોખી જ કરી દેવાય એટલે કાંઈ માથા કૂટ જ નહીં, હા એ વાત તારી સાચી, પણ આમ જો આને હજી મારા જેવી ભટકાણી નથી ને એટલે, પણ આમ જો આવ્યું ને બેવડી નો વાર દઉં ને તો મારું નામ પણ કડવી નહીં હો, પણ જોજો હો દાદીમાં જી કરો ને એ બધું સમજી વિચારીને કરજો, અરે મયુરી આમાં મને ન શીખડાવવાનું હોય, મેં બધું વિચારેલું જોઈ, તે સારું દાદીમાં હું તમારા માટે ચા બનાવતી આવું, હા બટા ઈ કઈ ચા, અને આમે ઓલી સસુદરે તો મારો કેપ ઉતારી દીધો, તે સારું દાદીમાં લ્યો હું ચા બનાવતી આવું, હા ચા બટા બનાવતી આવ્યો, ભલે દાદીમાં, બોલો એક જ ગોળાનું બે પાણી પીવે છે છતાં કેટલો ફેર છે, મારી મયુરી બચારી હાવ ડાઈ છે,
અને મારી હેતલ બહુ હાવ ખડ માકડી ગુડાણી છે. અરે આવ બેન આવ. અરે કા બેન કડવી, શું હારું છે ને બેન? આમ તો હારું જ છે, પણ અમુકના પગલા ઘરમાં એવા પડી ગયા છે ને, તે હખે રોટલો ખાવાય નથી મળતો. હા એ તો છે જ તે હો, પણ અમુકના પગલા જેવા હોય ને એ આમય આપણને હખે જીવવા ન દે. એટલે જ તે ને, પણ આપણે તે એમનામ થોડું કાંઈ બેહી રહેવાય છે, એને તે પગ વગરની કરી દઉં એટલે પગલા પાડવાની કાંઈ ઉપાદી જ નહીં. હા આમય ઈ જ કરાય, અને આમય એના સિવાય આપણે બીજું કરવાનું શું? અને હા કડવી, અત્યારે તો બધા એવું જ વિચારે છે કે અત્યારે સમય બહુ વચ ખરાબ આવ્યો છે. હા તે આવ્યો જ છે ને. ના બેન કડવી, એવું નથી, પણ ખરેખર તો સમય હવે જ સાચો આવ્યો છે. આપણા સમયમાં જે દુઃખો બેઠા છે ને એ અત્યારે નથી બેઠવા પડતા. પહેલાં તો આ ભવના કરેલા આવતા ભવમાં ભોગવવાની વાત કરવામાં આવતી, અને જ્યારે અત્યારે તો આજે કરો અને કાલે જ ભોગવો. પણ કડવી, આ તો માણસ ખોટા અભિમાનમાં આવી ગયો છે ને, એટલે સમય ખરાબ લાગે છે. પોતાની જિંદગી બીજાને સોંપી દીધી છે ને, એટલે હેરાન થાય છે. કડવી આપણે બીજા કે ને એ મજ કરવી છે, અને આજે તો કામ કરે ને કાલો છે, અને જે મીઠું મીઠું બોલે ને એ જ વાલો છે. અને જ્યારે માણસ બીજાની આપણા મોઢે ખરાબ વાતો કરે ને ત્યારે સમજી જવું જોઈએ કે હકીકત તો કોણ ખરાબ છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે જે માણસ પેટનો મેલો હોય ને એ જ બીજાની ખરાબ વાતો કરી શકે. અને હા બેન, જે પેટ પાછળ ઘા કરે ને એના કરતાં તો હામી છાતીએ ઘા કરે ને એને જ સાચો સુરવીર કહેવાય. માટે જ કડવી, આ ખોટા વેમમાંથી બહાર આવીશ ને તો જ તને સાચી હકીકત દેખાય છે. એટલે બેન તું કહેવા શું માગીશ? મને જે વિચાર આવે છે એ તો તું નથી કહેતી ને? હા બેન, હું તને એ જ કહું છું કે તું જેના ખરાબ પગલાં સમજીશ ને એના ખરાબ પગલાં નથી, પણ ખરાબ પગલાં બીજાના છે, અને તને દેખાડવામાં પણ બીજા આવે છે બેન. ના બેન, એવું તો કાંઈ જ નથી. મારે મયુર એવો ક્યારેય ખરાબ ન હોય. આ તારો વેમસ તે તને સાચું નથી દેખાવા દેતો બેન, કે હેતલના મોઢે તારી કે પછી બીજાની ખરાબ વાતો સાંભળેલી? ના. અને મયુરીના મોઢે ક્યારે તે સારી વાત સાંભળેલી? ના. તો પછી કોના પગલા ખરાબ ગણાય બેન? મૂળ તો હેતલ તને હામે હામું કહી દેશે એટલે તને વળ આવે છે ને. પણ કડવી, આપણે આપણી વહુને આપણી દીકરીઓ નથી માનતી ને એટલે જ તકલીફ પડે છે. જે દીકરી છે ને એ જ વહુ બને છે, તો દીકરી છૂટાવાડ રાખીને ફરી શકે તો વહુ કેમ નહીં? દીકરી ડ્રેસ પહેરી શકે તો પછી વહુ કેમ નહીં? એક દીકરી એની માં સાથે બેસી શકે તો એક વહુ કેમ ન બેસી શકે? દીકરી માને બહુ વાલી હોય છે તો પછી વહુ કેમ નહીં? આ તો કડવી આપણી વિચારચરણીમાં ફેર હોય છે ને એટલે જ તકલીફ પડે છે. બાકી આપણે તૈયાર થઈ ન ફરવી એટલે બીજાને ન ફરવું, આ ન્યાય ન કહેવાય બેન. કડવી આપણો સમય પૂરો થયો અને એનો સમય હજી છે, એટલે એ જી કરે ને એને કરવા દેવું પડે. બાકી તો જ્યારે એનો સમય પણ જતો રહેશે ને બેન, ત્યારે એ પણ આપમેળે જ સુધરી જશે. પણ હા, એ ક્યાંક અવળા પગલાં ભરતી હોય ને તો આપણે એને જરૂર કહેવું જોઈએ. પણ બેન આવું તો કાંઈ છે નહીં. ના એવું તો કાંઈ જ નથી. તો પછી શા માટે હાથે કરીને મુસીબત ઊભી કરીશ? હા બેન તારી વાત સાચી છે. ઓ હવે મને સમજાઈ ગયું કે કોણ કેવું છે અને કોની અરે શું કરવું જોઈએ. હારું હાલ, હવે જે કહી ને એ જોઈ વિચારીને કરજે. ખોટી બીજાની વાતોમાં આવીને ન કરવાનું ન કરતી. ના બેન, હવે ક્યારેય ભૂલ નહીં ખાય. હવે તો મને બધી હા મેં જ દેખાય છે. હારું હાલ, હવે જે કહી ને એ જોઈ વિચારીને કરજે. પણ હા મારા વાલા, આપણને બધી જ ખબર પડે છે ને એવા અભિમાનમાં તો ક્યારેય ન રહેતા, કારણ કે બધું જ સમયની સાથે જ શીખવા મળે છે. માટે જ જોયા જાણ્યા વગર ઉતાવળું પગલું તો ક્યારેય ન ભરવું. જય દેવા દાદા.